नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों मजामा श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। आज नो अभ्यास है धोरण एक द्वितीय सत्र में आग बढ़िए तो आज आप धोरण एक में गणित बदा विद्यार्थी मित्रों अपनी जो गणित चोपड़ी है काढ़वानी है जो एनु आ पेज है पाठ एक गणित गम्मत धोरण एक बराबर। हवे आग आपणे पाठ प्रकरण दस सुधी पूरु करी दीधुं हतुं। प्रकरण दस सुधी आपणे पूर्ण थई गयेल छे। हवे प्रकरण अग्यार मां हेडिंग छे संख्याओ। प्रकरण अग्यारनुं नाम शुं छे संख्याओ। संख्याओ एटले आपणे शून्यथी जे चालू थाय छे संख्याओ शून्य एक बे त्रण चार एने संख्याओ कहेवामां आवे छे। सौ प्रथम आपणे जूथ भणी गया। जूथ एटले दस वस्तुओनो समूह एने जूथ कहेवामां आवे छे। एक जग्याए ज्यां दस वस्तु होय तेने एक जूथ कहेवामां आवे छे एटले दस वस्तुओनो समूह तेने एक जूथ कहेवामां आवे छे। अहींया आपणे गणतरी करवी होय तो अहींया चार जूथ आप्या छे एटले चालीस वस्तु थाय अने छूटा आप्या छे पांच एटले पीस एटले आपणे शुं करवानुं। सौ प्रथम एक बे त्रण चार एवी रीते नहीं गणवानुं। जूथ आप्या छे तो आपणे आखा जूथनी गणतरी करवानी रहेशे। एक જૂથમાં દસ વસ્તુ છે બરોબર તો આપણને એવા કેટલા જૂથ આપ્યા છે એ જોવાનું છે અને પછી એ સંખ્યા લખવાની રહેશે। હવે છોકરો છે બાજુમાં કેટલા શેરડીના જૂથ આપ્યા છે એ ગણવાના છે અને અહીંયા લખવાના છે। સૌપ્રથમ આપણે એક દશક અને એકમ ભણી ગયા। આપણે જે આગળ ભણ્યું એમાં શું હતું તું દશક અને એકમ એમાં સંખ્યાઓ લખવાની આવતી હતી। એ રીતના પહેલાં અહીંયા જૂથ ભણી લો પછી તમને દશક અને એકમ શીખવાડું છું। અહીં જૂથ તો આપણે શેરડીના કેટલા જૂથ છે તો જુઓ એક બે ત્રણ અને ચાર જૂથ થયા બરાબર। એક જૂથ બરાબર દસ શેરડી તો ચાર જૂથ બરાબર કેટલી થાય ચાલીસ। તો આ ચાલીસ શેરડી છે તો આપણે અહીંયા જે સંખ્યા લખવી છે તો સૌ પ્રથમ શું કરવાનું જૂથ લખવાના। જૂથની જે સંખ્યા છે એ ગણવાની છે છૂટાની ગણવાની નથી। તો કેટલા જૂથ થયા તો એક બે ત્રણ અને ચાર। તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે દશકના સ્થાનમાં ચોગડ ચાર લખવાનો છે બરાબર। ચોગડ ચાર લખ્યો હવે અહીંયા છૂટી શેરડી આપી છે જૂથ વિનાની। આ જૂથ છે જ્યાં જૂથ હોય ત્યાં પહેલાં જૂથ ગણવાના અને પાછળથી જ્યાં છૂટી શેરડી આપી છે તે રીતે જે પણ વસ્તુ છૂટી આપી હોય એને અલગ ગણવાની અને એકમના સ્થાનમાં લખવાની। હવે જુઓ પાછળ શેરડી કેટલી છૂટી છે ગણવા જોઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ। તો અહીંયા કેટલા લખવાના પાંચ અડી પાંચ। હવે જુઓ એકમના સ્થાનમાં પાંચ અને દશકના સ્થાનમાં ચાર તો કેટલી શેરડી થઈ ચોગડ પાંચડ પિસ્તાળીસ। કેટલી ચોગડ પાંચડ પિસ્તાળીસ। એ રીતે હવે આ સંખ્યા લખો આગળ જોઈએ તો સંખ્યા લખો એમાં શું આપ્યું છે એક બે ત્રણ ત્રણ જૂથ છે એ દશકના સ્થાનમાં આપેલા છે અને એકમના સ્થાનમાં એક બે ત્રણ ચાર છૂટી શેરડી આપી છે બરાબર। તો આપણે શું કરવાનું નીચે દશક અને એકમનું સ્થાન ખાનું બનાવવાનું છે। આવી રીતે જુઓ ખાનું બનાવ્યું છે આમાં છેદ તૈયાર એમાં દશકના સ્થાનમાં શેરડીના જે દસ દસના જૂથ છે એ કેટલા છે એ તમારે આ દશકનું જે ખાનું છે એમાં તમારે લખવાના છે। તો જુઓ ગણો જોઈએ કેટલા છે તો એક બે અને ત્રણ તો દશકના સ્થાનમાં ત્રગડે ત્રણ લખી નાખો। હવે છૂટી શેરડી કેટલી છે તો ગણો એક બે ત્રણ અને ચાર છૂટી શેરડી કેટલી છે ચાર તો અહીંયા એકમના સ્થાનમાં કેટલા લખવાના છે ચોગડ ચાર। હવે દશકના સ્થાનમાં ત્રણ એકમના સ્થાનમાં ચાર તો આપણે એ સંખ્યાને ભેગી કરીએ તો અહીંયા કેટલી થાય તગડ ચોગડ ચોત્રીસ થાય। ખ્યાલ આપજો દસનું એક જૂથ તો તમારે આવી જૂથ આપ્યા હોય તો દસ દસના કેટલા જૂથ આપ્યા છે એ સંખ્યા તમારે અહીં આગળ લખવાની દશકના સ્થાનમાં અને પાછળ જે આવી શેરડી કે કોઈપણ બીજી વસ્તુનું ચિત્ર આપેલું છે તે તમારે ગણીને અહીંયા એકમના સ્થાનમાં લખવાનું જેથી કરીને તમને આ મળતી સંખ્યા મળે. હવે આગળ
હવે અહીંયા દશકનું અહીંયા દશક અને અહીંયા એકમ એકમ લખેલા છે, આ બોક્સ આપ્યા છે એમાં દશક અને એકમ લખેલા છે. હવે દશકના સ્થાનમાં અહીંયા જો દશક લખેલું છે એના સ્થાનમાં કેટલા જૂથ આપ્યા છે એ આ દશકના બોક્સમાં લખવાના, અને અહીં એકમના સ્થાનમાં કેટલા શેરડી છૂટી આપી છે તેમાં અહીંયા બોક્સમાં લખવાની. હવે દશકના સ્થાનમાં કેટલા જૂથ આપ્યા છે ગણો, તો એક બે ત્રણ અને ચાર. કેટલા જૂથ આપ્યા છે? ચાર આપ્યા છે. તો આપણે શું કરવાનું, અહીં દશકના સ્થાનમાં ચોગડે ચાર લખી નાખવાનું. ખ્યાલ આવ્યો? દશકના સ્થાનમાં જૂથવાળી જે સંખ્યા હોય તે તમારે શું કરવાની છે, દશકના સ્થાનમાં લખી નાખવાની છે. હવે એકમમાં કેટલી શેરડી છૂટી આપી છે તે આપણે ગણવાની, અને જે અહીંયા એકમનું બોક્સ આપેલું છે તેના નીચે જે આપણે ખાલી જગ્યા આપી છે તેમાં તમારે આ શેરડી ગણીને એની સંખ્યા અહીંયા લખવાની છે. હવે ગણો કેટલી આવે છે શેરડી, તો એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલી શેરડી આવી? છ. તો અહીં છગડે છ અહીંયા લખી નાખવાના. જુઓ હવે કઈ સંખ્યા બની, અહીં બાજુમાં જે વર્તુળ આપ્યું છે ગોળ સર્કલ એમાં આ જે દશક અને એકમ છે એને મેળવીને કઈ સંખ્યા બની, તો ચોગડ છગડ 46. દશકના સ્થાનમાં ચાર, એકમના સ્થાનમાં છ, તો ચોગડ છગડ 46 બની. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, દશક અને એકમના સ્થાનમાં જે સંખ્યા આપેલી છે તેમાં ધ્યાન રાખવાનું છે, આગળ પાછળ થાય નહીં. હવે જુઓ આ તમારે નવું શીખવાનું આવ્યું છે, આ તો તમને ફાવશે કારણ કે દશક અને એકમમાં બંનેમાં અહીંયા જૂથ આપેલું છે, અહીંયા છૂટી વસ્તુ આપેલી છે, પણ અહીંયા દશક અને એકમના સ્થાનમાં ફક્ત દશકના સ્થાનમાં શેરડીના બે જૂથ આપેલા છે, પાછળ એકમમાં કશું આપેલું નથી. તમારે આ નવું શીખવાનું આવે છે. હવે જુઓ દશકના સ્થાનમાં શેરડીના જૂથ કેટલા છે તો આપણે ગણીએ, તો એક અને બે છે. બે તો આપણે દશકના સ્થાનમાં કેટલા લખી નાખવાના છે? બે. હવે એકમના સ્થાનમાં એક પણ છૂટી શેરડી છે નહીં. તો અગાઉ બાળકોને સમજાવ્યું હતું કે જ્યારે દશકના સ્થાનમાં સંખ્યા હોય તો ત્યાં લખો, ત્યારે એકમના સ્થાનમાં કંઈ પણ સંખ્યા ના હોય તો તમારે અહીંયા શું લખી નાખવાનું? શૂન્ય. શું લખવાનું? શૂન્ય. જેથી કરીને અહીંયા દશક અને એકમમાં બંને સંખ્યા ભેગી થઈને અહીંયા કેટલી બની, બગડાનું મીંડું 20. કારણ કે અહીંયા એક પણ શેરડી છૂટી છે નહીં, અહીંયા 10 10ના બે જૂથ આપ્યા છે. આમ આપણે ગણીએ તો એક જૂથમાં 10, તો બે જૂથમાં 20, તો સંખ્યા બની ગઈ 20. અહીંયા એક પણ શેરડી છૂટી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું સંખ્યા લખો શીખી ગયા છીએ. દશક અને એકમના સ્થાનમાં જે સંખ્યા આપી છે તે લખવાની છે, અને બાજુમાં જે સર્કલ આપ્યું છે દશક અને એકમને મેળવીને કઈ સંખ્યા બને છે તે પણ આપણે શીખી ગયા. હવે આગળ સંખ્યા મુજબ જૂથ અને એકમ દોરો. અહીંયા આપણાને દોરીને આપ્યા હતા દશક અને એકમના સ્થાનમાં જે સંખ્યા અને જૂથ હતા તે દોરીને આપ્યા હતા. હવે અહીંયા આપણે જાતે દોરીને અહીંયા ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ આપણે શું લખવાનું, સંખ્યા મુજબ જૂથ અને એકમ દોરો. બોક્સની અંદર ફક્ત દશક અને એકમ લખીને આપ્યા છે, બાજુમાં જે સર્કલ છે ગોળ છે તેમાં ફક્ત ચોગડ ત્રગડ 43 લખીને આપણને આપ્યા છે, બરોબર. તો હવે તમારે શું કરવાનું, તમને એમ થશે કે હવે આને કઈ રીતના ગોઠવવાનું, તો આ સૌ પ્રથમ આપણે શું ધ્યાનમાં રાખવાનું, આ ચોગડ ત્રગડ 43 છે એ મેઇન છે આપણા માટે. અત્યારે જે આપણે આગળ ભણવા જઈએ છીએ એના માટે જે આ સર્કલમાં ચોગડ ત્રગડ 43 આપ્યા છે એ મેઇન છે. સૌ પ્રથમ આપણે શું કરવાનું, અહીં ચોગડ ચાર, તો ચોગડ ચાર એટલે શું શીખવાડ્યું હતું મેં, સૌ પ્રથમ દશકના સ્થાનમાં જે સંખ્યા હોય તે દશકના સ્થાનમાં જૂથ બનાવવાના. એક્ઝામ્પલ તરીકે અહીં ચોગડ ચાર છે, બરોબર. તો તમારે દશકના સ્થાનમાં કેટલા જૂથ બનાવવાના, તો એક બે ત્રણ અને ચાર. 10 10ના 4 જૂથ બનાવી દેવાના. હવે એકમ, તો એકમના સ્થાનમાં કઈ સંખ્યા આપી છે, ત્રગડ 3, બરોબર. તો અહીંયા એકમના સ્થાનમાં 1 2 અને 3 સીધી લીટી કરી દેવાની. હવે જુઓ દશકના સ્થાનમાં 4 જૂથ, એકમના સ્થાનમાં 3, તો હવે ગણવાના છે 1 2 3 અને 4. તો દશકના સ્થાનમાં કેટલા લખવાના છે, ચોગડ 4. કેટલા લખવાના, ચોગડ 4. હવે એકમના સ્થાનમાં જે આપી છે આપણા જે લીટી એ ગણો, 1 2 અને 3. તો એકમના સ્થાનમાં કેટલા લખવાના, ત્રગડે 3.
तो कितनी संख्या बनी? चौगड़ त्रगड़ 43 અને દશક અને એકમનો સ્થાન અહીંયા ભેગું કર્યું અને ચોગડ તગડ 43 આપણે લખીને આપેલા છે. એ ચોગડ તગડ 43 ઉપરથી આપણે ચાર જૂથ બનાવ્યા, ત્રણ સીધી લીટી કરી અને બંનેને અહીંયા દશકના સ્થાનમાં મૂકી અહીંયા એકમના સ્થાનમાં મૂકીને આ સંખ્યા આપણે બનાવી છે ચોગડ તગડ 43ની. હવે આગળ આગળ આપણને બે બગડા 22 આપેલા છે. જુઓ આમાં શું કરવાનું છે, એ રીતે જ કરવાનું છે. દશકના સ્થાનમાં બે આપ્યા છે સૌ પ્રથમ, તો દશકના સ્થાનમાં સૌ પ્રથમ શું કરવાનું છે, 10 10ના બે જૂથ લઈ લેવાના છે. આ રીતે જુઓ, આ રીતે ગોળ કરીને અંદર 10 લખી નાખવાના. ચિત્રો દોરતા, સળીઓ દોરતા, શેરડી દોરતા ન આવડે તો જ્યારે જૂથ કરવાનો હોય ત્યારે આવા ગોળ કરવાના સૌ પ્રથમ, ને એની અંદર 10 10 લખી નાખવાના. અહીં દશકના સ્થાનમાં બે આપેલા છે તો આપણે 10 10ના બે જૂથ લીધા, બરોબર. હવે અહીં એકમના સ્થાનમાં પણ બે આપેલા છે તો એકમના સ્થાનમાં બે લીટી કરવાની છે. હવે દશકના સ્થાનમાં કેટલા જૂથ છે, તો એક અને બે, તો અહીં આપણે શું લખવાનું, બગડે બે. એકમના સ્થાનમાં કેટલી લીટીઓ છે, તો એક અને બે, તો અહીં કેટલા લખવાના, બગડે બે. હવે જોવાનું કે કેટલી સંખ્યા બની અહીંયા છે, તો હા તો બે બગડા 22. કઈ કેટલી સંખ્યા બની, બે જૂથ અને બે લીટી, તો દશકના સ્થાનમાં બે, એકમના સ્થાનમાં બે, તો બે બગડા 22ની સંખ્યા તૈયાર થઈ. હવે આપણે આગળ જોઈએ, પાનું ફેરવો બાળમિત્રો, બરોબર. હવે આગળ જોઈએ તો આપેલ જગ્યામાં સંખ્યા લખો. આપણે જે આ આગળ ભણી ગયા આગળ એ પ્રમાણે અહીંયા દશક અને એકમનું જ છે, પણ તમને જે સંખ્યા આપેલી છે, અહીંયા જે જૂથ આપેલા છે, તે અહીંયા સંખ્યા બનાવીને લખવાના છે. સૌ પ્રથમ આપણે શું ગણીએ છીએ, જૂથ. શું ગણીએ છીએ, જૂથ. તો તમારે સૌ પ્રથમ શું કરવાનું, જૂથની ગણતરી કરવાની રહેશે. હવે અહીંયા જૂથ કેટલા છે, જો અહીંયા દશક છે, અહીંયા એકમ આપેલું છે, બરાબર. અહીંયા શેરડીના ચિત્ર આપેલા છે, અહીંયા છે છૂટી શેરડી એક છે, તો ગણો જૂથ કેટલા. સૌ પ્રથમ જૂથ ગણો જોઈએ, તો 1 2 3 4 અને 5. શેરડીના જૂથ કેટલા થયા, તો 5 5. દશકના સ્થાનમાં 5 5 આપણે લખ્યા. હવે અહીં એક જ છે ને, આ એકડે, તો એક જ શેરડીનું, છૂટી શેરડી એક જ આપેલી છે, તો એકમના સ્થાનમાં કેટલું લખવાનું છે, 1 1. હવે દશક અને એકમને ભેગી કરતી સંખ્યા કઈ બની છે, તો 5 1 51. કઈ બની, 5 1 51. આપણે જેમ જો આને આપણે જ્યારે આ બોલીએ છીએ ત્યારે બોલીએ છીએ કે 50 1 = 51, બરોબર. આમ બોલવાનું, 50 1 = 51 થયું. 50 એટલે દશકના સ્થાનમાં 5 અને એકમના સ્થાનમાં 1 = 51. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, આવા જે ઘડિયા છે, 50 1 = 51, 60 1 = 51, એ ઘરે થોડી પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમને આજે જૂથનું આવે ભણવાનું ત્યારે તમને તકલીફ પડે નહીં. જો આવડતું હશે તો જૂથ અને આ દશક એકમી કમ્પ્લીટ તમને આવડવા લાગશે, તેમાં કોઈ જાતની તકલીફ પડશે નહીં. હવે અહીંયા શું આપ્યું છે, દશક અને એકમ લખીને આપ્યું છે. અહીં શેરડીના જે જૂથ છે એ આપેલા છે, ને અહીંયા છૂટી શેરડી આપી છે. આપણે શું કરવાનું છે, આ જૂથ અને છૂટી શેરડીને ગણીને અહીં લખવાના છે, અને આ બેને ભેગી કરતી જે સંખ્યા બને છે તે આ ગોળ સર્કલમાં લખવાની રહેશે. સૌ પ્રથમ આપણે દશકના સ્થાનમાં જે શેરડીના જૂથ આપ્યા છે એ ગણવાના છે. ગણો જોઈએ કેટલા છે, 1 2 3 4 5 અને 6. દશકના સ્થાનમાં 6 જૂથ શેરડીના આપેલા છે. હવે છૂટી શેરડી કેટલી આપી છે, તો ગણો, તો 1 2 3 અને 4. તો એકમના સ્થાનમાં કેટલા લખવાના છે, 4. હવે 6 દશક અને 4 એકમ, તો 6 દશક અને 4 એકમથી બનતી સંખ્યા કઈ છે, તો 6 ચોગડ 64. આમાં કયો ઘડિયો આવશે, 60 1 = નો ઘડિયો આવશે. અને આમાં શું છે, 60 વત્તા 4 છે, તો 60 વત્તા 4 = 64 થાય.
ગળિયો જેમ 50 હતા 1 બરાબર 51 કર્યા એમ અહીં 60 હતા 1 બરાબર 61 નો ગળિયો તમારે બોલવાનો છે પણ અહીં એકમના સ્થાનમાં 4 છે તો તમારે શું લખવાનું છે 60 વત્તા 4 બરાબર 64 આ તમે ઘડિયા આ તૈયારી કરશો આ ઘડિયાની તો તમને આ જે જૂથ ગણવામાં સેસ પણ તકલીફ પડશે નહીં હવે આગળ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ લાઈન બેસો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દશકના સ્થાનમાં કેટલા છે એ પ્રમાણે તમારે ઘડિયો તૈયાર કરવાનો છે ઘડિયા બધાએ તૈયાર કરી જ દેવાના છે જેથી કરીને જૂથ ગણવામાં તકલીફ પડે નહીં હવે આગળ જોઈએ ચલો અહીં દશક અને એકમ આપેલા છે હવે દશકના સ્થાનમાં કેટલા શેરડીના જૂથ આપ્યા છે તે આપણે નીચે લખવાના છે દશકના સ્થાનમાં અને એકમના સ્થાનમાં કોઈ પણ આપેલ નથી તો અગાઉ જણાવ્યા પ્રમાણે જ્યારે એકમના સ્થાનમાં કોઈ જ સંખ્યા કોઈ જ ચિત્ર કોઈ જ વસ્તુ ન આપી હોય ત્યારે આપણે તે જગ્યામાં શું લખી નાખવાનું શૂન્ય ખાસ ધ્યાન રાખજો હવે જુઓ દશકના સ્થાનમાં કેટલી શેરડીના જૂથ આપ્યા છે આપણે ગણવાના છે એક બે ત્રણ અને ચાર પાંચ છ સાત અને આઠ કેટલા આપ્યા છે આઠ તો આપણે દશકના સ્થાનમાં કેટલા લખી નાખવાના આઠડી આઠ હવે એકમના સ્થાનમાં એક પણ ચિત્ર એક પણ શેરડી અને એક પણ સંખ્યા કશું પણ આપેલ નથી તો આપણે એકમના સ્થાનમાં શું લખી નાખવાનું શૂન્ય શું લખવાનું શૂન્ય તો અહીં આઠ અને જીરો દશક અને એકમના સ્થાનથી બનતી સંખ્યા કઈ થશે આઠડાનું મીંડું 80 કેટલી થશે આઠડાનું મીંડું 80 હવે આગળ આગળ એ જ પ્રમાણે અહીં દશક અને એકમ આપેલ છે અહીં 10 10ના કેટલા જૂથ આપેલ છે તમારે ગણીને દશકના સ્થાનમાં લખવાના છે અને અહીં એક છૂટી શેરડી આપી છે એ ગણીને અહીંયા એકમના સ્થાનમાં લખવાની રહેશે હવે આપણે શું કરવાનું છે દશકના સ્થાનમાં જે શેરડીના જૂથ કેટલા આપ્યા છે એ ગણી તમારે અહીં લખવાના છે ગણો જોઈએ ચલો બધા બાળકોએ એકડ એકથી ચાલુ કરીને વ્યવસ્થિત ગણતરી કરીને પછી જૂથ લખવાના છે જૂથ ગણવામાં સહેજ પણ ભૂલ થાય નહીં નહીંતર અહીંયા જવાબ એકદમ ખોટો આવશે ગણો